ગુજરાત રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણની સાથે ગરમી અને બફારાની સિઝન હોય અને જાણે કે ચોમાસું આવવાનું હોય તેવું સિઝન જોવા મળી રહી છે, ત્યારે કેટલાય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની પણ શરૂઆત થઈ છે. ત્યારે વાત કરીએ માણાવદરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માવઠું કમોસમી વરસાદ પર રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા છે. કડાક અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદે પણ પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે. જેમ સરકાર પોતાના સ્વરૂપ બદલે છે તેમ વરસાદ પણ હવે પોતાનું સ્વરૂપ બદલ્યું છે અને જ્યાં પાણીની સગવડ છે ત્યાં વધુ વરસાદ પડતો જાય છે, જેને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતિને. જ્યાં વરસાદ નથી પડતો ચોમાસામાં ત્યાં અત્યારે પણ વરસાદ નથી, એટલે કે સરકારની જેમ બદલાય છે તેમ વરસાદ પણ બદલાય છે, જેને લઈને માણાવદરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. કડાકા ભડાકા વીજળીના સાથે વરસાદ શરૂ થયો છે, જેને લઈને ચણા જીરું ઘઉં સહિતના પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે. આમ વરસાદ અનરાધાર જાણે કે પડતો હોય તે પ્રમાણે પ્રતિદિન થોડો થોડો વરસાદ કે જ્યાં પાણી અને નહેર અને સિંચાઈની સગવડ છે તેવા વિસ્તારોમાં વરસાદ પડે છે, કે જ્યાં રવિ પાકનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યાં વરસાદ પડે છે અને ખેડૂતોના પાકને બગાડતો હોય વરસાદ તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે સરકારની જેમ વરસાદ પણ બદલાઈ ગયો છે અને ભર શિયાળાના સુમારે વરસાદી માહોલ અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. કેટલાય જિલ્લાઓમાં અમરેલી સહિત રાજકોટ સહિત અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. મહીસાગરમાં પણ અને સાથે સાથે મોડાસા અરવલ્લી સાબરકાંઠા સહિતના જિલ્લા ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ પ્રતિદિન કંઈક ને કંઈક વરસાદી માવઠું અને કમોસમી વરસાદી માવઠા પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ત્યારે માણાવદરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. Thank you.